નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને સુપ્રભાત બાળકો, હું સંજય ભંડેરી આજે તમારી સમક્ષ એક નવું ચેપ્ટર લાવ્યો છું, જેનું નામ છે તત્વોના અલગનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. કેમિસ્ટ્રીમાં પાર્ટ વન માં છઠ્ઠું ચેપ્ટર છે તત્વોના અલગનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. ઓકે, તો સૌપ્રથમ બાળકો આપણે ચર્ચા કરી લઈએ કે આનું વેટેજ કેવું છે અને આ ચેપ્ટરનું મહત્વ શું છે. બાળકો, સૌથી પહેલું જો આપણે ગુજરાત બોર્ડ ની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ચેપ્ટર છે 5-6 માર્ક ની અંદર પૂછાતું હોય છે, વધારે એનું વેટેજ નથી. ત્યારબાદ બાળકો, આ જે ચેપ્ટર છે તેમાંથી 2 માર્ક નું, એટલે કે ગુજરાત બોર્ડ ની વાત કરું છું, 2 માર્ક નો એક સવાલ હતો અને 3 માર્ક ના એમસીક્યુ પૂછાયા હતા. એટલું એટલે અંદાજિત એટલે પાંચ અથવા છ એટલો આનો ગાળો રહેતો. અને બાળકો, જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેની આપણે વાતચીત કરીએ તો બાળકો, એવું આ ચેપ્ટર માંથી જરૂરી નથી કે દર વર્ષે એક સવાલ પૂછાય, એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. હા, એ ત્રણ ચાર વર્ષે એકાદો સવાલ હોય તેમાંથી રિપીટ થતો હોય છે. ઓકે, એટલે આ ચેપ્ટર નું મેં તમને મહત્વ કહી દીધું કેટલું છે તે. હવે બીજું બાળકો, કે એનું નામ પરથી કઈક આ ચેપ્ટર કેવા માંગે છે, તો શું છે આ ચેપ્ટર માં, આપણે શું ભણવાના છે તેની તમને હાઈલાઈટ આપી દો. બાળકો, આપણને જે તત્વો મળી ગયા છે અત્યાર સુધી 118 તત્વો મળેલા છે, બરાબર, જેમાંથી આપણે બધા નથી જોવાના. આપણે આ ચેપ્ટર નો માત્ર 4 વિષય અભ્યાસ કરીશું, એલ્યુમિનિયમ, લોખંડ, ત્યારબાદ ઝીંક અને કોપર. આ 4 મેઇન વસ્તુ છે આ ચેપ્ટર માં ભણવાની છે. પણ બાળકો, પૃથ્વીના કોઈ પણ જગ્યાએ તમને તત્વો મળે ક્યાંથી, જો કે પૃથ્વીના પેટાળમાંથી, ખોદકામ કરવાથી જ મળે. ક્લિયર આટલું? ઓકે, હવે બાળકો, આ તત્વો માની લો કે હું ખોદકામ કર્યું છે, મને લોખંડ મળે છે. તો બાળકો, આ જે લોખંડ છે તે લોખંડ કઈ સીધે સીધું શુદ્ધ સ્વરૂપમાં તો નહીં મળે, આપણે ખોદકામ કરીએ સીધું લોખંડ મળે એવું તો નહીં મળે. લોખંડની સાથે, કારણ કે સક્રિય ધાતુ છે, આ બધી ધાતુઓ કેવી છે, સક્રિય છે, એટલે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે, બરાબર છે, પ્રક્રિયા કરે, મેન ઓક્સાઇડ સ્વરૂપે હોય, આ ઉપરાંત કાર્બન એટલે કાર્બોનેટ સ્વરૂપ પણ હોય, એટલે કે CO3-2 સાથે પણ જોડાય, અથવા સલ્ફર સાથે પણ જોડાય છે. એટલે મુખ્યત્વે 3 ભાગમાં આનું શું કરવામાં આવે છે, મળતી હોય છે ધાતુઓ આપણને, બરાબર છે, મુખ્યત્વે 3 ભાગમાં ધાતુઓ આપણને, એટલે કે સ્વરૂપે, દાખલા તરીકે ઓક્સાઇડ સ્વરૂપે મળે, અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે, અથવા સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, બરાબર. તો બાળકો, તેમાંથી દાખલા તરીકે ઓક્સાઇડ સ્વરૂપે મળે અને Fe2O3, બરાબર છે, જેને ઇમિડિયેટ આપણે કહીએ છીએ, તેમાંથી આપણને મળતું હોય બાળકો, તો ઓક્સિજનને દૂર કરવો છે. તો ઓક્સાઇડને દૂર કરવા માટેના કેટલાક સિદ્ધાંતો જો અહીં લખેલું છે, કેટલાક સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. સિદ્ધાંતો મળી જાય, આપણે ખબર પડી જાય, પછી પ્રક્રિયા કરવામાં, રાસાયણિક પ્રક્રિયા હોય તેમાંથી આપણને શુદ્ધ લોખંડ મળે. એટલે ઇન શોર્ટ, આ ચેપ્ટરમાં શું જોવાનું છે બેઝિકલી, તો બાળકો, આ ચેપ્ટરમાં એવું જોવાનું છે કે કોઈ ધાતુ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે તે શુદ્ધ સ્વરૂપે હોતી નથી, બરાબર છે. તો એ ધાતુને આપણે પૃથ્વીના પેટાળમાંથી ખોદીએ અને તેને છેલ્લે ફાઇનલી ધાતુ આપણને મળે, દાખલા તરીકે કોપર છે કે લોખંડ છે, તે આપણને કોઈક ધાતુ આપણને કોઈ સ્વરૂપે મળી હોય, ઓક્સાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે કે સલ્ફાઇડ સ્વરૂપે, તો ખોદકામ કરીને ફાઇનલ પ્રોડક્ટ બજારમાં જે સુધી શુદ્ધ લોખંડ આપણે તેને ન બનાવીએ, બરાબર છે, ત્યાં સુધીની જે કઈ પ્રક્રિયા હોય તે આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. ક્લિયર થઈ ગયું? એટલે ઇન શોર્ટ, આપણે ધાતુનું શું કરવાનું છે, શુદ્ધિકરણ કરવાનું છે. ખબર ગઈ બાળકો? આખે આખું આ જે ચેપ્ટર છે એ બાળકો થિયરેટિકલ બેઝ છે, આમાંથી એક પણ એમસીક્યુ સોરી એક પણ દાખલા કે એવું કઈ પૂછાતું નથી, બરાબર. તો આના માટે તમારા માટે સરપ્રાઇઝ છે કે હું તમને આનું ચેપ્ટરનું પેમ્પલેટ પણ આપીશ, જેથી તમને થિયરી વાંચવામાં મદદ થાય. અને બીજું, એક હું તમને જડેબલી નીટ અને નીટ લેવલનું પણ પેમ્પલેટ તમને હું આપીશ કે બાળકો, જેનાથી તમે વધારે આમાં સારી રીતે મહેનત કરી શકો. પણ હા બાળકો, ધ્યાન રાખજો, થિયરેટિકલ ચેપ્ટર છે એટલે વાંચવું જરૂરિયાત પડશે, બરાબર. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય બાળકો, તો આ ચેપ્ટરમાં સૌ પ્રથમ એનસીઆરટી કરો, જ્યાં સુધી એનસીઆરટી ન થાય ત્યાં સુધી બાર ફાફા ન મારો. ખબર પડે છે, ખાસ આ વસ્તુ દેવાની એક ખાસ તમારે ધ્યાન દેવાની જરૂરિયાત છે, બરાબર, કે એક્સ્ટ્રા પછી કરો, પેલા એનસીઆરટી કરો, કારણ કે એનસીઆરટી લગભગ આ ચેપ્ટરમાંથી લગભગ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતું હોય છે, બરાબર. કોઈક જ એવો વર્ષ હોય છે, યર હોય છે, કે જે ધીમે ધીમે ક્યુ જતું હોય છે, બહાર જતું હોય છે. ક્લિયર આટલું? ઓકે, ચાલો તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ બાળકો. સ્ટાર્ટિંગ જે છે, હવે ધાતુઓ વિશે ભણવાના છે ચેપ્ટરમાં. તો આપણો જે માનવનો, આપણો જે ભારતીય સંસ્કૃતિનો જે ઇતિહાસ, બીજી તો વાત નથી કરતો, પણ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે, આ ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં 2-3 કે 3-4 પેજ એવા કંઈક પેજ આપેલા છે એનસીઆરટી બુકમાં, જે આપણે બિલકુલ કામના નથી, બરાબર. એમાંથી એક પણ એમસીક્યુ કે આ એવું કંઈ પૂછવાની શક્યતા કેવી છે, ઓછી છે, બરાબર. પણ એનું જે નીચોળ કહીએ, બરાબર છે, રેડી,
આજે 3-4 પેજનો જે નિચોડ કહીએ તે મે આ બોર્ડમાં લખેલો છે બરાબર આટલું પણ વાંચી લેશો એટલે તમારે લગભગમાંથી એમસીક્યુ જે છે કોઈ એવું હોય કાદો પૂછાવાની શક્યતા હોય તો તે બતાવી દેશે પણ એટલું બધું મહત્વ છે ક્લિયર ચલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ શું છે જોજો આ ચેપ્ટરની પ્રસ્તાવના બહુ મોટી છે પણ પ્રસ્તાવનો કઈ કામ નહીં છે નહીં ક્લિયર જો શું કીધું છે કે માનવ સંસ્કૃતિનો ઇતિહાસમાં પ્રાચીન ધાતુઓ પણ સંકળાયેલી છે આપણે જો પ્રાચીન ભારતની વાત કરીએ બરાબર છે તો એમાં શું ભણેલી છે જે માનવ સંસ્કૃતિનો ઇતિહાસ છે એની સાથે ધાતુઓ પણ આપણી સાથે સંકળાયેલી છે એવું નથી કે પ્રાચીન સમયમાં ધાતુઓનો ઉપયોગ થતો હતો નહીં બાળકો અત્યારની જે મોડર્ન આધુનિક પદ્ધતિઓ છે તેમાં ઘણી બધી પદ્ધતિઓ વિકસી ગઈ છે બરાબર છે આખી ઇન્ડસ્ટ્રીયલ સ્તરે ગઈ છે પણ પહેલાના સમયમાં એવું તો કઈ હતું નહીં ઇન્ડસ્ટ્રીયલ કે આખી કઈ છે અત્યારે કોઈ પણ વસ્તુ શુદ્ધિકરણ કરવું હોય એના માટે એની આખી શું હોય છે પ્લાન્ટ હોય છે દાખલા તરીકે લોખંડ જોઈએ તો એને ખબર છે કે આપણે એની લોખંડની ભઠ્ઠીઓ ચાલતી હોય તેમાં લોખંડ શુદ્ધિકરણ થતું હોય છે પણ પહેલાના સમયમાં તો એવું હતું નહીં છતાં પણ બાળકો પહેલાના સમયમાં લોકો લોખંડ કે ઝીંક છે કે કોપર છે આ બધાનો ઉપયોગ કરતા હતા બરાબર છે તો એનો ઇતિહાસ કેવો છે તે આપણે અહીંયા થોડુંક દર્શાવેલો છે જો પ્રાચીન સમયમાં આપણને જે અવશેષો મળી આવે છે ખોદકામમાંથી બરાબર તો એ ધાતુઓમાં 7 ધાતુઓ મુખ્ય હતી સોનું હતું ચાંદી હતું તાંબુ સીસુ કલાય લોખંડ અને પારો કલાય એક તાંબા જેવી ધાતુ આવે છે બરાબર છે આ બધી ધાતુઓ બાળકો એ કેવી હતી પ્રાચીન સમયમાં પણ વપરાતી માની લો કે પૃથ્વીના પેટાળામાંથી આપણને લોખંડ મેળવ્યું હોય અને ઓક્સાઇડ સ્વરૂપે હોય Fe2O3 સ્વરૂપે હોય બાળકો બરાબર છે તો તેને તેમાંથી બાળકો ઓક્સિજન દૂર કરવા માટે અમુક પદ્ધતિઓ હોય તે પદ્ધતિઓ પ્રાચીન લોકોને ખબર હતી એ કઈ સીધું Fe2O3 ના લોખંડના જે પાત્ર છે નહોતા બનાવતા લોખંડના જ બનાવતા પણ એ લોકોને ખ્યાલ હતો કે એની પાસે રાસાયણિક પદ્ધતિઓ એ સમયમાં પણ હતી બરાબર તો કેવી કેવી પદ્ધતિઓ હતી તો જો પેલું શરૂઆત કરીએ તાંબુ જે બાળકો એક સમય હતો જેને તાંબ્રયુગ કહેવામાં આવતું કે જેમાં જે દસ્તાવેજો આપણે અત્યારે મેઇન દસ્તાવેજો કહીએ પણ તે સમયે તમને ખબર હોય તો તાંબાના પત્ર ઉપર લખતા તાંબ્ર પત્રો કહેતા તેને બરાબર છે તો જે સમયમાં તાંબુ પણ વપરાતું હતું ભારતમાં મળી આવેલા તાંબાનો મણકો બાળકો 6000 BCE સમયનો છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા બરાબર છે 200 BCE અને AD બિફોર ખ્રિસ્ત અને એનો ડોમી તો બાળકો એ ઈસુ ખ્રિસ્તના જે સમય જન્મ થયો એના પહેલા 6000 વર્ષો પહેલા એક આપણને ખોદકામમાંથી એક તાંબાનો મણકો આવેલો હતો તે એટલો જૂનો હતો એનો મતલબ એવો થયો બાળકો કે આપણી સંસ્કૃતિ બહુ જૂની છે બરાબર છે તાંબાનો ઉપયોગ બહુ સમય પહેલા આપણે એ લોકોએ શોધી નાખેલો ક્યારે તે તાંબુ પણ એનો ઉપયોગ થઈ શકે છે હડપ્પા સંસ્કૃતિ અને મૌર્ય સમયમાં મળેલા કલા નમૂનાઓમાં ચાલ્કોલિથિક સંસ્કૃતિનો સમય સાબિત થાય છે બાળકો હડપ્પા સંસ્કૃતિ અને મૌર્ય સમયમાં બરાબર છે અમુક કલા નમૂના મળી ગયા છે દાખલા તરીકે તાંબાના ઘરેણા હોય કે તાંબાના સિક્કા હોય તે બધું મળી ગયું છે અને જેનાથી સાબિત શું થાય છે ચાલ્કોલિથિક બાળકો એને તાંબ્રયુગ કહેતા કયો યુગ કહેતા તેને તાંબ્રયુગ કહેતા સંસ્કૃતિનો સમય સાબિત થાય છે ઓકે બસ આટલું યાદ રાખવાનું છે વધારે યાદ રાખવાનું નથી ત્યારબાદ છે લોખંડ અને સિલ્વર સોરી ગોલ્ડ અને સિલ્વર તો હડપ્પા અને મોહેંજોદડો સંસ્કૃતિના લોકો પણ આભૂષણો માટે ગોલ્ડ અને સિલ્વરનો ઉપયોગ કરતા હતા તો બાળકો લોખંડ સોરી ગોલ્ડ અને જે સિલ્વર છે તે સમયમાં તે ધાતુઓ તે સમયમાં હતી નથી એવું તે સમયમાં એ ધાતુઓ હતી બરાબર છે પર અને લોકો આભૂષણો પણ ઉપયોગ કરતા હતા તો આપણને વિચાર આવવો જોઈએ બાળકો કે આ લોકો પાસે તે સમયમાં પણ રાસાયણિક પદ્ધતિઓ હતી બરાબર છે પછી ધીમે ધીમે સંસ્કૃતિઓ નાશ થઈ અને પછી ધીમે ધીમે એક નવો મોડર્ન યુગ આવ્યો અને અત્યારે ઔદ્યોગિક બધા આવી ગયા છે એટલે આ લોખંડ ને આ સિલ્વર ને કઈ રીતે શુદ્ધિકરણ કરવું જોકે એ તો શુદ્ધિ હોય જ છે કારણ કે તે નિષ્ક્રિય ધાતુઓ છે તે મોસ્ટ ભાગ્યે સ્ટોકના કેસમાં મળી આવે અને ગોલ્ડ તો સૌથી કેવી છે તો ગોલ્ડ તો સૌથી નિષ્ક્રિય ધાતુ છે સિલ્વર હજી પણ અમુક સ્વરૂપે જોડાઈ શકે સલ્ફર સાથે કે એની સાથે પણ ગોલ્ડ છે તે મુક્ત સ્વરૂપમાં મળી આવે છે બરાબર તો એનું તો વાંધો નહીં પણ સિલ્વર ને બધાનો ઉપયોગ કરતા હતા તો એ સમયમાં લોકો પણ એની પાસે કઈક રાસાયણિક પ્રક્રિયાઓ હશે બરાબર ત્યારબાદ જુઓ ઋગ્વેદમાં પણ ગોલ્ડમાં મળી આવતી જગ્યાઓનો ઉલ્લેખ છે આપણી પાસે 4 વેદ છે એમાંથી ઋગ્વેદમાં પણ શું છે ગોલ્ડ મળી આવે કઈ જગ્યાએ મળી આવતી જગ્યાનો ઉલ્લેખ છે એટલે બાળકો એ સમયમાં પણ શું હતું તો કે એ સમયમાં પણ ખોદકામ વાળું વસ્તુ હતી બરાબર છે વૈદિક લખાણમાં તથા કૌટિલ્ય શાસ્ત્રમાં ગોલ્ડના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓ છે બાળકો વિચારતો કરો વૈદિક લખાણ અને કૌટિલ્ય શાસ્ત્ર આ બંનેમાં શું કીધું છે ગોલ્ડને કઈ રીતે શુદ્ધિકરણ કરવું તો તેની પણ પદ્ધતિ એ લોકોએ આપી દીધી હતી બરાબર ત્યારબાદ લોખંડ
ગંગાની ખીણ અને વિદર્ભની ટેકરીઓમાંથી બાળકો 1800 BC એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 1800 વર્ષ પહેલા સમયના લોખંડના પુરાવા આપણને મળ્યા છે. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ આવે તેનાથી આપણે આ બધું માપી શકીએ છીએ કે અવશેષનો જે નમૂનો છે તે કેટલો જૂનો છે. ત્યારબાદ બાળકો ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલ લોખંડની ભઠ્ઠી 1800 અને 1000 BC સમયની છે. લોખંડને શુદ્ધિકરણ કરવા માટે બાળકો લોખંડની ભઠ્ઠી જોઈએ. હાલમાં આપણે આવી લોખંડની ભઠ્ઠીઓ ઘણી બધી છે, બરાબર છે. ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ નામ સાંભળેલું હશે, તેમાં બધી વસ્તુઓ અત્યારે એ લોખંડનો મેઇન પાયો છે, બરાબર. તો અત્યારે તો હાલનો યુગ છે આપણે સમજીએ, પણ બાળકો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 1800 થી 1000 વર્ષો પહેલા એ લોકો પાસે ઉત્તર પ્રદેશમાં શું હતી, લોખંડની ભઠ્ઠીઓ હતી. કઈ રીતે લોખંડ આપણે શુદ્ધિકરણ કરવી, એટલે કે એ લોકો કરતા એની પાસે પ્રોસેસ હશે કે આ રીતે લોખંડ શુદ્ધિકરણ થઈ શકે છે, બરાબર. પ્રાચીન ભારતીયોને લોખંડમાંથી સ્ટીલ બનાવવાની પદ્ધતિઓ વિશે પણ માહિતી હતી. ભારતના સ્ટીલને બાળકો નામ આપેલું વન્ડર મટીરિયલ ઓફ ધ ઓરિયન્ટ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? વન્ડર મટીરિયલ ઓફ ધ ઓરિયન્ટ કહેવામાં આવતું. ત્યારબાદ લોખંડમાંથી બનાવવામાં આવતું ઘડતર લોખંડ, બરાબર છે મિત્રો, એક વસ્તુ હોય લોખંડમાંથી બનાવવામાં આવતું ઘડતર લોખંડ, બરાબર છે. લોખંડમાંથી બનાવવામાં આવતું ઘડતર લોખંડ, બરાબર છે. લોખંડમાંથી બનાવવા એક આ કાઢી નાખો, બરાબર છે. શબ્દ રિપીટ થઈ ગયો છે, વાક્ય રીતના બરાબર બેસતી નથી. લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવામાં આવતું, રેડી. ઘડતર લોખંડ આપણે આજે આગળ ભણીશું કેવું હોય છે તે, ક્લિયર. હાલમાં દિલ્હીમાં રહેલો લોહસ્તંભ આનું ઉદાહરણ છે. બાળકો હાલની જે આપણે જે દિલ્હી છે, રાજધાની છે, તેની અંદર એક લોહસ્તંભ આવેલો છે. ઘડતર લોખંડનું બે ઉદાહરણ છે. ઘડતર લોખંડ કઈ રીતે બને એ પણ હું તમને કહું. જોવો, ઘડતર લોખંડનું સંગઠન, બાળકો લોખંડની સાથે લોખંડ સાથે ઘડતર લોખંડના સંગઠન એટલે કે તેમાં કઈ કઈ વસ્તુ રહેલી છે. તો લોખંડ તો હોય, આ ઉપરાંત MCQ માટે યાદ રાખજો, આ ઉપરાંત 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ, 0.25% ફોસ્ફરસ, 0.005% નિકલ, 0.03% કોપર અને 0.02% નાઇટ્રોજન રહેલા હોય છે. એકાદ MCQમાં પૂછાઈ શકે તો યાદ રાખો કઈ કઈ ધાતુ સંગઠન. યાદ એકદમ સિમ્પલ જ છે, યાદ એટલું બધું બહુ ડિફિકલ્ટ નથી. જો કઈ રીતે હું આ રીતે યાદ રાખું છું, 0.05 0.25 0.25 છે. આ રીતે એક ટ્રીક યાદ રાખી શકાય. મેઇન તો છે તે આપણે ધાતુના નામ યાદ રહેવા જોઈએ. લોખંડનું ટકા પ્રમાણ ન યાદ હોય, બરાબર છે, તો વાંધો નહીં. બાકી ધાતુના નામ યાદ રહેશે તો જેના માટે મેં ચાવી આપેલી છે. કાસી મને પી, કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, મને એટલે મેંગેનીઝ, પી એટલે ફોસ્ફરસ. ઓકે, કાસી મને પી. ત્યારબાદ નિકુ નાય, શું આવશે? નિકુ નાય, તો ની એટલે નિકલ, કુ એટલે કોપર, સી એટલે કોપર, બરાબર ને, કુ અને નાય એટલે નાઇટ્રોજન. શું હોય છે? નાઇટ્રોજન. ક્લિયર આટલું? ઓકે, તો આ એક ભણતર લોખંડનું સંગ્રહ પ્રમાણ છે, મે બી MCQમાં પૂછી શકાય, બરાબર. ત્યારબાદ છે ઝીંક. તો બાળકો હવે ઝીંક જોઈએ કેવી રીતે છે. તો રાજસ્થાનની જાવર ખાણોમાંથી ઝીંકના પુરાતત્વીય પુરાવો મળી આવ્યા છે, જે કેટલા જૂના છે? 6 થી 5 BC છે. એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલા 6 થી 5 સદીના હતા. ઓકે, 14મી સદીના સંસ્કૃત લખાણમાં ઝીંકના શુદ્ધિકરણ માટેનું વર્ણન છે. સંસ્કૃત ભાષામાં એક લખાણ મળી આવ્યું છે 14મી સદીમાં, જેમાં ઝીંકનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું તેની ડિટેલમાં માહિતી આપણને આપેલી છે. ત્યારબાદ પારો. તો બાળકો પારો પણ શું છે? એ લોકો આ પ્રાચીન ભારતીય લોકો વાપરતા તેમ ધાતુ નમૂનાનું જે ઉદાહરણ, સૌથી સરળ ઉદાહરણ છે, તેનો કોના માટે? વૈદ્યકીય હેતુ માટે પણ ઉપયોગ કરતા હતા. ક્લિયર આટલું? ઓકે, તો બાળકો આ શું હતો? ભારતનો એક ઇતિહાસ હતો અને પ્રસ્તાવના કયો તો પ્રસ્તાવના પણ હતી. હજી ચિત્ર શરૂ થઈ રહ્યું. આ પ્રાચીન ભારતીય લોકો આ ધાતુઓ વાપરતા હતા, તેની પાસે અમુક ધાતુઓ ની શુદ્ધિકરણ કરવા માટેની શું હતી? પ્રોસેસ હતી, પદ્ધતિઓ હતી. પરંતુ બાળકો હવે આપણે સમય મોડર્નમાં આવી ગયા છીએ, તો મોડર્ન જે યુગ છે, જે અત્યારનો આધુનિક યુગ છે, તે કઈ રીતે આનું શુદ્ધિકરણ કરે છે તેના વિશે આપણે ચિત્રમાં ભણવાનું છે. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ ઉપર એટલે કે આગળની થિયરી ઉપર જઈએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. ચાલો મિત્રો આગળનો ટોપિક જોઈએ. શું છે? ધાતુઓના પ્રાપ્તિ સ્થાન.
બાળકો ધાતુના પ્રાપ્તિસ્થાન છે તે પૃથ્વીના પોપડામાં અહીંથી શરૂ કરીએ એક મિનિટ કે પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ ત્રીજા ક્રમે મળી આવતું તત્વ છે જેનું પ્રમાણ કેટલું છે 8.3% છે એટલે એનો મતલબ એવો નથી થયો બાળકો ધ્યાનથી સમજજો કે પૃથ્વીના પેટર્નનો ખોદકામ કરીએ તો સીધું આપણને એલ્યુમિનિયમ મળે છે એનો શબ્દ એનો મતલબ એવો નથી થયો બિલકુલ ધ્યાનથી સમજજો મારી વાત એલ્યુમિનિયમ આપણને કોઈક સંયોજન સ્વરૂપે મળી આવે છે બરાબર પણ સંયોજનમાંથી આપણે એલ્યુમિનિયમ જે આપણે એનું નિષ્કર્ષણ કરીએ છીએ જે શુદ્ધિકરણ કરીએ તેમાં એલ્યુમિનિયમ જથ્થો સૌથી કેવો હોય છે વધારે હોય છે ક્લિયર ચાલો તે અબરખ માટી અને જેમસ્ટોનમાં Al2O3 સ્વરૂપે રહેલો હોય છે એટલે કે આ તેના જો મેં કીધું ને કે કુદરતમાંથી એલ્યુમિનિયમ મુક્ત સ્વરૂપે ન મળી આવે અબરખ અબરખમાં છે માટી એટલે કઈ આપણે જે માટી વાત કરીએ તે માટી નહીં ચીનાઈ માટી બરાબર ચાઇના ક્લે અને જેમસ્ટોનમાં Al2O3 સ્વરૂપે મળી આવે છે માણેક અને નીલમ જેવા જેમસ્ટોન અનુક્રમે ક્રોમિયમ અને કોબાલ્ટ જેવી અશુદ્ધિઓ હોય છે બાળકો વેરી મોસ્ટ ટાઈમ ફોર ધ એમસીક્યુ બરાબર છે શું કીધું છે માણેક અને નીલમ જેવા જેમસ્ટોન છે તે અનુક્રમે શું કીધું છે ક્રોમિયમ અને કોબાલ્ટ જેવી અશુદ્ધિઓ હોય છે બરાબર ચાલો હવે બાળકો આ વસ્તુ પૂરી થાય પછી છે ને વિસ્તૃત તમને નીચે આપેલી છે જોજો એ એનસીઆરટીમાં અહીંથી જ છે કે પૃથ્વીના પોપડાના ખનન દ્વારા હવે ખનન એટલે શું માઇનિંગ એને ગુજરાતીમાં કહેવાય ખોદકામ દ્વારા ખનિજ મેળવાય છે મળતી ખનિજોમાંથી અમુકનો જ ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે જેને આપણે અયસ્ક અથવા કાચી ધાતુ કહેવામાં આવે છે બાળકો સમજો દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તે આપણે પૃથ્વીના પોપડામાં ખોદકામ કરીએ માઇનિંગ કરીએ એટલે એલ્યુમિનિયમ આપણને 10 વસ્તુઓમાંથી મળી આવે છે કેટલી વસ્તુ મળી આવે છે માની લો કે 10 વસ્તુઓમાંથી મળી આવે છે ઉધારી લઈએ આપણે તો બાળકો 10 એ 10 માંથી એલ્યુમિનિયમ મેળવવું હિતાવહ નથી આ પહેલી વસ્તુ અમુક જો મેં કીધું ને કેટલા આપણે કેટલા મળે છે બે જ મળે સોરી 10 વસ્તુમાંથી એલ્યુમિનિયમ મળે છે ને પણ જો અહીંયા અયસ્કમાં દેખો જોજો અયસ્કમાં એલ્યુમિનિયમમાં માત્ર 2 નો જ સમાવેશ કરેલો છે કેટલાનો સમાવેશ કરેલો છે માત્ર 2 નો જ સમાવેશ કરેલો છે તો એવું કેમ બાકીની 8 નું કેમ સમાવેશ ન થયો તો બાળકો એનો મતલબ એવો થાય કે જો આપણે તેનું નિષ્કર્ષણ કરીએ એટલે કે તેમાંથી પ્રોસેસ કરીને એલ્યુમિનિયમ મેળવીએ તો એલ્યુમિનિયમ છે તેનો જથ્થો કેવો હોય ઓછો મળે દાખલા તરીકે આપણે પ્રોસેસ કરી દીધી બરાબર છે અને આપણને એલ્યુમિનિયમ જે વજન મળ્યું દાખલા તરીકે માની લો કે ખનિજ મળ્યો છે એ ખનિજનું વજન 100 ગ્રામ છે પરંતુ એમાંથી આપણને માત્ર જો 10 ગ્રામ જ એલ્યુમિનિયમ મળે તો મતલબ એવો થયો કે ધાતુનું પ્રમાણ કેટલા ટકા હતું 10% હતું તો બાળકો એ પદ્ધતિ અપનાવે ને એટલે કે એ ખનિજમાંથી શુદ્ધિકરણ કરાય નહીં કેમ 10% મળે બાળકો તો હવે એનો ખર્ચો કેટલો વધી જાય ભાઈ કે શુદ્ધિકરણનો ખર્ચો વધી જવાનો છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે તે ખર્ચો વધારશે નહીં કારણ કે જો ખર્ચો વધે તો માર્કેટ પ્રાઇસ પણ વધે ખબર પડે છે તો આ રીતે વસ્તુ બાળકો જેમાંથી ખનિજનું આ ખનિજ મળે ખનિજ ઘણી બધી હોય પણ કાચી ધાતુ કોને ગણવી જેમાં ધાતુનું પ્રમાણ કેવું હોય વધારે હોય તેને ગણવામાં આવે છે એટલે વસ્તુ ખબર પડી ગઈ એક વાક્ય બોલું છું એ પણ ધ્યાનથી સમજજો ખનિજ દરેક ખનિજ એ અયસ્ક નથી ધ્યાનથી સાંભળજો દરેક ખનિજ એ અયસ્ક નથી પરંતુ અયસ્ક એક ખનિજ છે ખબર પડે છે જે વાર બોલું છું દરેક ખનિજ એ અયસ્ક નથી પરંતુ અયસ્ક એક શું છે ખનિજ છે અયસ્ક એટલે શું બીજું બાળકો કઈ નહીં કાચી ધાતુ 10 માંથી એવી ધાતુ પસંદ કરવાની કે જેમાં એલ્યુમિનિયમ પ્રમાણ કેવું વધારે હોય અને તેનું નિષ્કર્ષણ તેનું શુદ્ધિકરણ કરવામાં આવે અને તેમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે કે જેમાં એલ્યુમિનિયમ પ્રમાણ કેવું હોય વધારે હોય તેને શું કહેવામાં આવે છે અયસ્ક કહેવામાં આવે છે ખબર પડી કે અયસ્ક એટલે શું થશે કાચી ધાતુ ક્લિયર આ તમારો પોઈન્ટ ઓકે બીજું મિત્રો અયસ્ક સાથે રહેલી અશુદ્ધિઓ ભૂમિય અથવા અનિચ્છિત એટલે અશુદ્ધિઓ બે પ્રકારની કેવી કાં તો ભૂમિય હોય અથવા અનિચ્છનીય કોઈ પદાર્થ સાથે જોડાયેલો હોય એ પદાર્થનું શું કહેવામાં આવે છે ગેંગ કહેવામાં આવે છે ધ્યાનથી સમજો શું કહેવામાં આવે છે ગેંગ કહેવામાં આવે છે ઇન શોર્ટ અયસ્ક સાથે રહેલી અશુદ્ધિને શું કહેવામાં આવે અશુદ્ધિઓ પદાર્થોને શું કહેવામાં આવે છે ગેંગ કહેવામાં આવે છે એટલે અશુદ્ધિઓને ગેંગ કહે છે એમ તમે વ્યાખ્યા લખો તો પણ ચાલશે એક્સક્યુઝ અહીં જો લખી નાખું કે અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે ગેંગ કહેવામાં પદાર્થો નીકાળી નાખ્યા બરાબર અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે ગેંગ કહેવામાં આવે છે બરાબર છે અનિશ્ચિત બરાબર છે એ તો બરાબર જ હતું પદાર્થો ઓકે હવે કૌંસ અહીંયા પૂરું થાય ભૂમિ અથવા અનિશ્ચિત પદાર્થ સાથે જોડેલા હોય તો શું કહેવામાં આવે છે ગેંગ કહેવામાં આવે છે ઓકે ચાલો હવે બાળકો જો અયસ્ક કેવી છે તો જો બાળકો આ જે કોષ્ટક છે તે ઘણો આઈએમપી છે એમસીક્યુમાં વારંવાર પૂછાતું હોય છે અથવા પ્રશ્નોમાં પણ પૂછી શકાય એવું છે બરાબર ધ્યાનથી સમજજો શું લીધું છે એલ્યુમિનિયમ
આયર્ન કોપર અને ઝીંક ફરી એકવાર એલ્યુમિનિયમ આયર્ન કોપર અને ઝીંક આપણે આ ચેપ્ટરમાં ચાર જ ધાતુ વિશે ભણવાનું છે બાકી ધાતુ આપણે સિલેબસમાં નથી આપણે જોઈશું પણ નહીં ઓકે ચાલો જો એલ્યુમિનિયમ અયસ્ક કહે મેં તમને કીધું ને એલ્યુમિનિયમ પૃથ્વીના ખોદકામ કરવાથી ઘણી બધી ખનિજોમાંથી મળી આવે પણ બે અયસ્ક એવી છે કે જેમાં એલ્યુમિનિયમ પ્રમાણ કેવું છે વધારે છે સૌથી પહેલું કયું છે બોક્સાઇટ બીજું નામ શું છે કેઓલિનાઇટ શું નામ છે કેઓલિનાઇટ એક પ્રકારની માટીના સ્વરૂપ કયું સ્વરૂપ માટીનું ચિનાઈ માટી સ્વરૂપ ઓકે તો બોક્સાઇટ અણુસૂત્ર કયું છે AlOx OH twice -2x બરાબર છે આ એક પ્રમાણ છે કે આવું બોક્સાઇટ અણુસૂત્ર હોઈ શકે જેમાં x નું મૂલ્ય કેટલું હોય તો કે 0 અને 1 ની વચ્ચે હોય છે બરાબર આ યાદ રાખવાનું છે બોક્સાઇટ નું સૂત્ર એટલે કે બોક્સાઇટ નું સંગઠન કેવું હોય છે તે આમાં તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ છે તે હાઇડ્રોક્સાઇડ અને ઓક્સિજન સ્વરૂપ ઓક્સિજન સાથે જોડાયેલા હોય છે જો શુદ્ધ સ્વરૂપમાં નથી એની સાથે કોઈક ને કઈક વસ્તુ તો કેવી હોય છે જોડાયેલી જ હોય છે ઓકે ચાલો ત્યારબાદ બાળકો જોઈએ કેઓલિનાઇટ શું છે કેઓલિનાઇટ માટીના સ્વરૂપ તો એનું સંગઠન કેવું છે Al2OH કેટલી વખત 4 વખત ઇન્ટુ Si2O5 તો જો આમાં સિલિકોન સાથે જોડાયેલું છે હાઇડ્રોક્સાઇડ તો છે પણ સિલિકા પણ સાથે ભેગી છે બરાબર ચાલો એટલે કે પૃથ્વીના પિંડમાંથી શું મળી આવે આપણને પૃથ્વીના પિંડમાંથી આપણને કાચી ધાતુ મળી આવે હવે આ કાચી ધાતુમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવવું હોય તો બાળકો OH અને Si2O5 કેવું કરવું પડે દૂર કરવું પડે એ કઈ રીતે દૂર થાય એના માટેનો આ ચેપ્ટર છે બરાબર ચાલો ત્યારબાદ આયન આયનમાં બાળકો યાદ રાખવાનું છે ચાવી હિમેસી પાય આ ધોરણ 10 માં તમે કોષ્ટક બેઠું ભણી ગયા છો થોડો એક બે ચેન્જીસ હોય તો એ જોઈ લેજો બાકી ધોરણ 10 માં આ કોષ્ટક તમે ભણી ગયા છો બરાબર છે હિમેસી પાય હિ એટલે હિમેટાઇટ મે એટલે મેગ્નેટાઇટ સી એટલે સિડેરાઇટ પાય એટલે આયન પાયરાઇટ બરાબર છે અણુસૂત્ર Fe2O3 Fe3O4 બરાબર છે બંને માં કે એડ કરવાના આયન પણ એક વધે ઓક્સિજન પણ એક વધે ત્યારબાદ સિડેરાઇટ કાર્બોનેટ સ્વરૂપે હોય છે FeCO3 કોના સ્વરૂપે હોય છે બાળકો કાર્બોનેટ FeCO3 ઓકે ત્યારબાદ આયન પાયરાઇટ એટલે શું આવશે FeS2 ક્લિયર ચાલો હવે બાળકો કોપર તો કોપર ની એક ચાવી છે જે મેં લખેલી છે મેને કો ક્યું કોપર પાયા ગ્લાસ મે ફરી એકવાર મેને કો ક્યું કોપર પાયા ગ્લાસ મે બાળકો હવે અહીંયા કાઉસ કરી દેજો ઓકે શું કરતા હું અહીંયા કાઉસ કરતા હું તો સમજાવો મેલે એટલે મેલેકાઇટ કોનો કોઈ મતલબ નથી એ તો એમને લખેલો છે ક્યુ એટલે ક્યુપ્રાઇટ બરાબર પછી જો કોપર છે એ બહાર રાખેલો છે મતલબ બંનેમાં કોપર કોમન છે તો કોપર પાયા એટલે કોપર પાયરાઇટ અને કોપર ગ્લાન્સ દેખાજો શું છે કોપર ગ્લાન્સ ક્લિયર એટલે બંને સાથે કોપર નો ગુણાકાર થાય તો આ નામ બને કોપર પાયા અને કોપર ગ્લાન્સ ઓકે મેલેકાઇટ નું સૂત્ર કયું બાળકો ઘણી બધી વખત પૂછાઈ ગયું છે ધ્યાન રાખજો શું છે CuCO3 CuOH twice ક્લિયર ત્યારબાદ ક્યુપ્રાઇટ તો ક્યુપ્રાઇટ નો કયું આવશે Cu2O બરાબર છે કોપર પાયરાઇટ નો કયું આવશે CuFeS2 અને કોપર ગ્લાસ નું સૂત્ર કયું છે Cu2S ત્રણ સૂત્ર યાદ રાખવાના છે MCQ અને શોર્ટ ક્વેશ્ચન માં ઘણા બધા IMP છે ચાલો પછી છે ઝીંક તો બાળકો ઝીંક ની ચાવી અહીંયા લખેલી છે બ્લેડ છે કેલેકો કાટા ફરી એકવાર બ્લેડ છે કેલેકો કાટા તો બાળકો જોજો બ્લેડ એટલે ઝીંક બ્લેન્ડ એટલે શું નામ છે તેનું ઝીંક બ્લેન્ડ પછી કેલે એટલે શું આવશે કેલેમાઇન અને કાટા એટલે ઝીંકાઇટ બરાબર છે શું છે ઝીંકાઇટ ક્લિયર અણુસૂત્ર ઝીંક બ્લેન્ડ નું ZnS ત્યારબાદ કેલેમાઇન નું કયું આવશે ZnCO3 અને ઝીંકાઇટ નું કયું આવશે ZnO ક્લિયર આટલું ઓકે ચાલો તો આ થઈ ગયું આપણું કોષ્ટક હવે બાળકો આ જે અયસ્ક છે બરાબર છે આ બધી જે અયસ્ક છે એટલે આ તેના અણુસૂત્ર છે તો અયસ્કમાંથી ધાતુ કઈ રીતે મેળવવી જો લખેલું છે કે ધાતુઓના અયસ્કમાંથી નિષ્કર્ષણ માટેના અલગનના તબક્કાઓનો નીચે પ્રમાણે સમાવેશ થાય છે હવે બાળકો આ ધાતુમાં આ અયસ્કમાંથી નિષ્કર્ષણ કરવું એ પદ્ધતિને શું કહેવાય ધાતુ કર્મવિધિ કહેવાય શું કહેવાય બાળકો ધાતુ કર્મવિધિ એવી તમે એનસીઈઆરટીમાં વ્યાખ્યા પણ છે ધાતુ કર્મવિધિની જે અંડરલાઈન કરી લાગજો ઓકે હવે બાળકો ડાયરેક્ટ તો નહીં થાય બરાબર છે કે આ સંગઠન છે તેમાં તમારે સીધું એલ્યુમિનિયમ મેળવ્યું તો સીધું તો નહીં થઈ જાય એ કેટલીક પ્રોસેસ હોય તો બાળકો એવી ત્રણ પ્રોસેસ છે કઈ પ્રોસેસ છે જોજો સીધું એ ખનિજ મળે તો ખનિજમાંથી હવે ધાતુ પર જવું તો ત્રણ પ્રકારની પદ્ધતિઓ વાપરવામાં આવે છે સૌથી પહેલું છે અયસ્ક નું સંકેન્દ્રણ સંકેન્દ્રણ એટલે બાળકો જે અયસ્ક છે જેની અયસ્ક છે દાખલા તરીકે બોક્સાઇટ છે એલ્યુમિનિયમની અયસ્ક છે અથવા કાચી ધાતુ છે
તો કાચી ધાતુમાં બોક્સાઇટની સાંદ્રતા વધારો, ટૂંકમાં અયસ્કની સાંદ્રતા વધારે, બરાબર છે. ઇન શોર્ટ કે અયસ્ક સાથે જે અશુદ્ધિઓ છે, માટી છે, રેતીના કણો છે, એક્સેટ્રા બીજા કોઈ પદાર્થો છે કે કોઈ કચરો છે, તેને દૂર કરો. એટલે શું થશે બાળકો, જો એને દૂર કરીશું એટલે પેલું સ્ટેપ શું કરવું પડશે, અશુદ્ધિઓ દૂર, ઇન શોર્ટ ગેંગને દૂર કરવાની, બરાબર. તો આપણે આ પદ્ધતિમાં શું જોઈશું, આપણે ગેંગ કેવી રીતે દૂર થાય તે આપણે જોઈશું. ક્લિયર આટલું? એટલે પહેલામાં શું કીધું મેં, ગેંગના કણો કેવા કરવાના, દૂર કરવાના છે. ઓકે ચાલો, એટલે કે અયસ્કની સાંદ્રતા વધારવાની છે. જો તો સાંભળજો, કાચી ધાતુમાં રહેલી ધાતુની સાંદ્રતા નહીં વધે, એલ્યુમિનિયમની સાંદ્રતા નહીં વધે, એ તો એટલો એ તો જેટલું છે તેટલું જ રહેશે. પણ આમાં જે અયસ્કનું જે સંગઠન છે એ રૂઆ, બરાબર, તેમાંથી શું કરવાનું છે બાળકો, એમાંથી ગેંગ દૂર કરશો. ગેંગ દૂર કરશો, ટકા પ્રમાણ કેવું થઈ જશે, વધી જશે. કોનો? અયસ્કનું, એટલે કે કાચી ધાતુ, બરાબર. આગળ નંબર બે, કે સંકેન્દ્રિત અયસ્ક માંથી અલગ, સંકેન્દ્રિત અયસ્ક માંથી અલગ. ઇન શોર્ટ માની લો કે આમાંથી આપણે શું કહીએ છે, કોઈ બે ધાતુ છે, એક એક લોખંડ ધરાવતી ધાતુ છે અને કોપર ધરાવતી ધાતુ છે, બરાબર. બંનેનું મિશ્રણ ભેગું છે, તો આપણે શું કરવું પડશે, તેને સેપરેટ કરવા પડશે. કોપર અલગ જોશે અને લોખંડને અલગ રાખીશું, એટલે અલગન કરવાનું. ટૂંકમાં પેલું શું કરવાનું, ગેંગ દૂર કરો, પછી જો બે ધાતુનું મિશ્રણ હોય તો બંનેને શું કરી નાખો, અલગ કરી નાખો. અને છેલ્લું ધાતુ શું કરવું પડશે, આપણે શુદ્ધિકરણ કરવો પડશે. જે ધાતુ આપણે મેળવેલી છે, બરાબર છે, જે ધાતુ આપણને મળી ગઈ તેનું ફરી પાછું શું કરવું પડે, શુદ્ધિકરણ કરવું પડે, કારણ કે થોડી ઘણી અશુદ્ધિ તેમાં પણ હજી રહી ગયેલી હોય છે. ઓકે, તો ધાતુ કર્મવિધિ બાળકો આ ત્રણ સિદ્ધાંત પર આધારિત છે. ધાતુ કર્મવિધિ એટલે શું મેં તમને કીધું, અયસ્ક માંથી શુદ્ધ ધાતુ મેળવવાની જે પદ્ધતિ છે ધાતુ કર્મવિધિ કહેવામાં આવે છે. ધાતુ કર્મવિધિમાં આ ત્રણ મુદ્દાનો સમાવેશ થાય છે. ક્લિયર આટલું? ઓકે ચલો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળની થિયરી જોઈએ. ચાલો મિત્રો, આગળનો ટોપિક જોઈએ. આગળનો ટોપિક આપણો એ છે સંકેન્દ્રણ માટેની પદ્ધતિ, બરાબર. સંકેન્દ્રણ માટેની પહેલી પદ્ધતિ છે, એનું નામ છે જલીય પ્રક્ષાલન. બાળકો જલીય પ્રક્ષાલન શું છે વાત કરીએ હમણાં આપણે, પણ બાળકો ખાસ ધ્યાન રાખો કે આ જે ટોપિક છે એમાં સિદ્ધાંત બહુ અગત્યના છે, બરાબર છે. એક બે વાક્યમાં સિદ્ધાંત પૂછાતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો કે આપણે સિદ્ધાંતો વધારે મોઢે કરીશું. ઓકે જો સિદ્ધાંત શું છે, અયસ્ક અને ગેંગ કણોની ઘનતા પર શું રાખે છે, આધાર રાખે છે. ઓકે કોના પર આધાર રાખે છે, અયસ્ક અને ગેંગ કણોની ઘનતા પર આધાર રાખે છે. ઓકે જો મિત્રો તમને એક વિડીયો દેખાતો હશે, તે વિડીયોમાં જો શું કરેલું છે, કાચી ધાતુ સાથે ગેંગ પણ છે, તેને એક કન્ટેનરમાં નાખ્યું અને જો પાણી વડે તમને દેખાતું હશે, દેખાય છે. હાઇડ્રોલિક વોશિંગ કઈ રીતે કરાવવામાં આવે છે તે જો ધીરે ધીરે તેમાં શું પડે છે, પહેલી વસ્તુ દેખાય છે તમને, કાચી ધાતુ પડે છે, અયસ્ક પડે છે, જો પાણીની બ્લોઅર દ્વારા તેને ધીમે ધીમે શું કરવામાં આવે, ધોવામાં આવે છે. પણ બાળકો જે ટેબલ છે તે જો ટેબલ હલતું હશે, દેખાય છે, ટેબલ કેવું થાય છે, હલે છે. અને ટેબલની અંદર તમે જો એકદમ પ્લેન ટેબલ નહીં હોય, ખાચાળું ટેબલ હશે, દેખાય છે, કેવું હશે, જો ખાચાળું તમને ટેબલ દેખાતું હશે, બરાબર. જેનાથી શું થશે બાળકો, કે જેનાથી જેની ઘનતા વધારે છે, બરાબર, તે કણો ક્યાં બેસી જશે, નીચે બેસી જશે, જે ખાંચા છે તેમાં ફસાઈ જશે, બરાબર. અને જેની ઘનતા કેવી છે, ઓછી છે, તે પાણીના પ્રવાહ સાથે કેવું થશે, આગળ વહે છે. જો તમને આખી સિસ્ટમ દેખાય છે, હવે જે વાય છે તે શું જો બંધ કરે છે, બરાબર છે, આ પ્રોસેસ. અને અમુક સમય પછી તમે જોજો તો જો નીચે પાણી ધીમે ધીમે નીતરીને પડે છે, તેમાં જો કે જે વસ્તુ જે મેં તમને શું કીધું કે જેની ઘનતા વધારે છે તે તેમાં ફસાઈ જશે, બરાબર. અને જેની ઘનતા કેવી છે, ઓછી છે, તે પાણીના પ્રવાહ સાથે કેવી થશે, આગળ વધશે. જો આ તમને અશુદ્ધિઓ દેખાય છે, દેખાય છે, જે ટેબલના ખાંચામાં ફસાઈ ગઈ છે, અને જો નીચે જો કેવી શુદ્ધ ધાતુ દેખાય છે, ઓકે, તો આ પદ્ધતિ કઈ હતી બાળકો, જલીય પ્રક્ષાલનની પદ્ધતિ હતી. ક્લિયર? ચાલો આગળ જોઈએ. હવે બાળકો નેક્સ્ટ પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ. બાળકો આ પદ્ધતિ આપણે ઓલરેડી ધોરણ 10 માં ભણી જ ગયા છીએ, બરાબર છે. ચુંબકીય અલગીકરણ પદ્ધતિ કઈ રીતની હતી, તો જો થોડી તમને માહિતી આપી દો, બેઝિક માહિતી. શું કરવામાં આવે છે કે બાળકો આ એક ચુંબકીય શું હોય છે, રોલર હોય છે. શું હોય છે? ચુંબકીય રોલર. આ ચુંબકીય રોલર નથી હોતું, આ એમનું સાદું પૈડું હોય, સાદું વ્હીલ હોય છે, બરાબર. ઉપરથી આપણે શું કરવામાં આવે બાળકો, ઉપરથી જો આપણે કાચી ધાતુ દળેલી, બરાબર છે, પાવડર કરેલી, ઇન શોર્ટ, બરાબર છે, પાવડર કરેલી અયસ્ક નાખે, અયસ્ક એટલે કાચી ધાતુ, તો આજેની પર જે પટ્ટો છે, કન્વેયર બેલ્ટ એટલે કે ફરતો પટ્ટો, તે ધીમે 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 અયસ્ક ક્યાં આવશે, આ ચુંબકીય રોલર પાસે આવશે, બરાબર. હવે આનો સિદ્ધાંત શું છે બાળકો, ચુંબકીય, તો તમને કહો ચુંબક કોના પ્રત્યે આકર્ષાશે, લોખંડ પ્રત્યે. અહીંયા લખેલું છે કે ચુંબકીય ગુણધર્મના તફાવત પર આધારિત છે, અયસ્ક હોય અથવા ગેંગ હોય એ બંને
કોઈ પણ એક અશુદ્ધિ સોરી કોઈ પણ એક વસ્તુ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી હોવી જોઈએ એવું નથી જરૂરી કે લોખંડની કાચી ધાતુ હોય તો ચાલે લોખંડ બીજી કોઈ ધાતુમાં જો ગેંજ તરીકે હોય એટલે કે અશુદ્ધિ તરીકે હોય તો પણ આ પદ્ધતિ તેને દૂર કરી શકાય છે બરાબર એટલે કે બેમાંથી કોઈ પણ એક અયસ્ક અથવા ગેંજ બેમાંથી કોઈ પણ એક શું કરવું જોઈએ ચુંબકીય પ્રત્યે આકર્ષણ ધરાવતું હોવો જોઈએ એટલે પટ્ટો ફરતો હોય છે પટ્ટો જેમ જેમ ફરતો હશે તેમ તેમ તમને બધાને ખ્યાલ છે શું થશે કે ભાઈ જે બિન ચુંબકીય કણો છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી તે કન્વેયર બેલ્ટ થી એટલે કે જે ચુંબકીય રોલર થી કેવા પડે છે દૂર પડે છે જે ચુંબક પ્રત્યે આકર્ષાઈ જાય છે તે ક્યાં પડે છે નજીકમાં જ પડી જાય છે ક્લિયર આટલી મારી વાત સમજાઈ ગઈ બધાને ઓકે ચલો એટલે આ એકદમ સિમ્પલ છે આમાં કોઈ વસ્તુ હાર્ડ નથી અને ઓલરેડી આપણે ધોરણ 10 માં વસ્તુ ભણીને આવી ગયા છે ઓકે ત્યારબાદ બાળકો છે અગત્યની પદ્ધતિ એનું નામ શું છે એનું નામ છે ફિનક્લોન પદ્ધતિ ઓકે એ પણ ઇમ્પોર્ટન્ટ છે જો સિદ્ધાંત શું કહે છે કાચી ધાતુ અને ગેંજ જુદા જુદા વિનાશના ગુણધર્મો પર આધાર રાખે છે કોના પર આધાર રાખે છે બાળકો ગુણધર્મો વિનાશના ગુણધર્મો એ સમજાવું શું કહેવા માંગે છે તે ક્લિયર પરંતુ બાળકો એક હંમેશા યાદ રાખો કે આ ફિનક્લોન પદ્ધતિ કોના માટે વપરાય છે એમસીક્યુમાં તમને પૂછી શકાય એવું છે તો બાળકો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય ને તેના માટે જ વપરાય ફરી એકવાર કોના માટે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તેના માટે જ વપરાય છે ઓકે ચલો જો શું કરવાનું છે બાળકો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ બરાબર છે કે જે આપણને પૃથ્વીના પીટણમાંથી મળેલી છે જેને આપણે અયસ્ક કહીએ છીએ તે અયસ્કને આની અંદર નાખવાની છે પાત્રની અંદર પણ પાત્રમાં બે પ્રકારની વસ્તુ છે એક તો અયસ્ક પણ હશે આની સાથે ગેંજ પણ હશે બરાબર તો બાળકો અયસ્ક અને ગેંજ આ બંનેનો તફાવત જરૂરી છે જો આમાં આમાં કોનો ઉપયોગ કરેલો તેની ઘનતાનો તફાવત ઉપયોગ કરેલો આમાં કોનો ઉપયોગ કરેલો ચુંબકીય ગુણધર્મનો ઉપયોગ કરેલો તો બાળકો આમાં કોનો ઉપયોગ કરીએ છીએ બંને વચ્ચેના વિનાશના ગુણધર્મ વિનાશ એટલે શું સાંભળો આમાં માત્ર ને માત્ર પાણી નથી હોતું બીજી કોઈ પણ વસ્તુ જો કાચી ધાતુ એટલે કે આપણે જે અયસ્ક છે તેને ભીંજવા માટે શું નાખવું પડે પાઇન ઓઇલ ચાલે ઝેન્થેટ સંયોજનો બરાબર છે ફેટી એસિડ અને ટર્પેન્ટાઇન આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ જોઈએ ફરી એકવાર ભીંજવવા માટે પાઇન ઓઇલ ઝેન્થેટ સંયોજનો ફેટી એસિડ અને ટર્પેન્ટાઇન ઉમેરવામાં આવે છે એટલે ઇન શોર્ટ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે તે કોના વડે ભીંજાય છે આ ચાર સંયોજનોમાંથી કોઈ પણ એક વડે ભીંજાશે ઓકે ચાલો તો જે ગેંગ છે તે પણ વડે ભીંજાશે તો બાળકો ગેંગ છે તે પાણી દ્વારા ભીંજાય જો બંનેના અલગ અલગ ગુણધર્મો છે સલ્ફાઇડ યુક્ત ધાતુને પાણી ભીંજાવી શકતું નથી એના માટે શું જોઈએ તમારે ઝેન્થેટ સંયોજનો જોઈએ પાઇન ઓઇલ જોઈએ ફેટી એસિડ અને ટર્પેન્ટાઇન આખો ચારમાંથી કોઈ પણ એક વસ્તુ જોઈએ ખબરી ગઈ આટલી ઓકે ત્યારબાદ તમને બધાને ખબર છે શું કરવાનું છે પેન્ડલ ફેરવવાનું છે બરાબર છે ધોરણ 10 માં એક પદ્ધતિ હતી ઉપરથી ફૂંક મારો એટલે ફીણ વળે અહીંયા પેન્ડલ ફેરવવો તો ચાલે એટલે ઉપરની હવા અંદર ખેંચાશે એટલે ફીણ વળશે અને એ ફીણની સાથે બાળકો શું આવશે એ ફીણની સાથે બાળકો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ આવી જશે ખબરી ગઈ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ ક્યાં આવી જશે ઉપર આવી જશે ફીણની સાથે અને બાળકો નીચે શું બેસી જશે નીચે ગેંગ કણો બેસી જશે બરાબર પણ બાળકો આજે મિત્રો આજે જે ફીણ બને છે બરાબર છે ફીણ બને છે તે ફીણને સ્ટેબલ કરવા પડે બસ સાબુના ફીણ હોય તે સ્ટેબલ નથી હોતા તે અમુક સમય પછી ફીણ જોવા મળતા નથી તો બાળકો આ ફીણને સ્ટેબલ કરવા માટે અંદર શું નાખવામાં આવે એનિલિન અને ક્રેસોલ નાખવામાં શું નાખવામાં આવે છે એનિલિન અથવા ક્રેસોલ બેમાંથી કોઈ પણ એક ચાલે ક્લિયર હવે તમને ખબર છે આ ફીણને આપણે શું કરી લઈએ બહાર કાઢી લઈએ બરાબર છે જ્યારે વાળે ફીણને કાઢી લઈએ વારંવાર ધોઈને સુકવીએ તો આપણને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મળી જાય છે ક્લિયર આટલું ઓકે બાળકો અહીંયા સુધી તમે ધોરણ 10 માં ભણી ગયા હવે 12th માં થોડું એક નવું આવે છે નામ છે અવનમક શું નામ છે અવનમક અને બીજું શબ્દ છે ઔષાધક બરાબર છે ઔષાધકનો ઉપયોગ થાય છે બાળકો ઔષાધક ક્યારે ઉમેરવામાં આવે માની લો કે તમારી પાસે બે વસ્તુ છે પીપીએસ અને ઝેડએનએસ બંને સલ્ફાઇડ યુક્ત અયસ્ક તમારી પાસે મિશ્રણમાં છે અને હવે તમે તેના પાત્રમાં નાખો છો અને ટર્પેન્ટાઇન અથવા પાઇન ઓઇલ તમે નાખો અને ફીણ લાવો તો બાળકો બંને ઉપર આવશે ખબર પડે છે પીબીએસ અને ઝેડએનએસ બંને ઉપર આવશે કેમ એવું થશે કારણ કે બંનેમાં સલ્ફર તો છે જો લેડ સલ્ફાઇડ ઝિંક સલ્ફાઇડ ખબર પડે છે અને આ જે આપણે ટર્પેન્ટાઇન કે પાઇન ઓઇલ નાખીએ છીએ તે તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ભીંજવે છે એટલે બંનેના ફીણ ઉપર આવશે પણ જો આપણે એવું ન કરવું હોય કોને એવું ન કરવું હોય ઝેડએનએસ અને પીબીએસ ની બંને એક સાથે લાવવા ન હોય કારણ કે બાળકો જો બંને એક સાથે ઉપર આવી જશે તો પીબીએસ અને ઝેડએનએસ ની બંનેની મિશ્ર કાચી ધાતુ મળશે ફરી પાછું આપણે લેડ સલ્ફાઇડ ને ઝિંક સલ્ફાઇડ ને અલગ કરવા માટે બીજી પ્રોસેસ કરવી પડશે પણ એના કરતા જો બેમાંથી કોઈ એક જ જોતું હોય
તો શું કરવામાં આવે છે એ એવા સમયે અવનમક અથવા ઔષધક ઉમેરવામાં આવે છે જે શું કરશે આ બે કાચી ધાતુમાંથી કોઈ એક કાચી ધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે સંયોજન બનાવે છે ખબર પડે છે જેમ કે PbS અને ZnS હોય અને તમે ઔષધક તરીકે NaCl નો ઉપયોગ કરો કોનો ઉપયોગ કરો NaCl નો ઉપયોગ કરો તો ઝિંક સલ્ફાઇડ અને NaCl રાસાયણિક પ્રક્રિયા કરીને સંકીર્ણ કોમ્પ્લેક્સ બનાવે છે જેથી તે વજનમાં કેવું થઈ જાય છે ભારે થઈ જાય છે એટલે તે નીચે બેસી જશે તો માત્ર ઉપર કોના ફીણ આવશે માત્ર કોના ફીણ આવે છે PbS ના જ ફીણ આવે છે ક્લિયર ત્યાં લખેલું છે PbS ના ફીણ સાથે આવશે ZnS ના ફીણ સાથે આવશે નહીં તો ઔષધક નો ઉપયોગ ખબર પડી ગઈ અથવા ઔષધક શું છે કે ભાઈ બે સલ્ફેટયુક્ત કાચી ધાતુ હોય તેમાંથી કોઈ એકના જ ફીણ જોતા હોય ત્યારે આપણે શું કરવું પડે ઔષધક ઉમેરવો પડે છે ક્લિયર આટલું બાળકો એમસીક્યુ માં મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ZnS અને PbS નું મિશ્રણ હોય ત્યારે ઔષધક તરીકે કોનો ઉપયોગ થાય છે અથવા અવનમક તરીકે કોનો ઉપયોગ થાય છે તો શું આવશે સોડિયમ સાયનાઇડ ઓકે ચાલો તો મિત્રો આ હતી આપણી ત્રણ પદ્ધતિ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ જઈએ મિત્રો એક અગત્યની સૂચના ધ્યાનથી સાંભળજો બાળકો આજે બધી ચેપ્ટર સ્ટાર્ટ કર્યું તેમાં પ્રસ્તાવના બરાબર અને ત્યારબાદ આપણે જોયું કે ધાતુના પ્રાપ્તિ સ્થાનો કઈ કઈ જગ્યાએથી મળે છે તે તો બાળકો આ બે વસ્તુ આપણે સિલેબસમાં જોકે પ્રસ્તાવના છે પણ પ્રસ્તાવમાં કઈ ઇમ્પોર્ટન્સ છે પરંતુ ધાતુના જે પ્રાપ્તિ સ્થાનો હતા જે આપણે કોષ્ટક જે ભણી ગયા છે બરાબર ઇનશોર્ટ કે આની આગળનું બોર્ડ બરાબર છે જે આપણે ભણી ગયા છે તે આપણા સિલેબસમાંથી કટ થઈ ગયું છે પરંતુ જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો બાળકો તેના માટે તમારે એ જોવું પડશે ઓકે ચાલો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ફરી પાછા આપણે આવતીકાલે મળીશું એક નવા લેક્ચર સાથે ગુડ બાય એન્ડ બાય બાય